નમસ્તે મિત્રો, હું સંજય પાગડાળ, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વ્યક્તિ વિશેષ તરીકેની ચર્ચા કરીશું. આજે 25મી મે સરદાર સિંહજી રાણાની પુણ્યતિથિ, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, સરદારસિંહ રવાભાઈ રાણાનું નિધન 25 મે 1957 રોજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે થયું હતું. તેમનો જન્મ 10 એપ્રિલ 1870 રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસેના કંથેરા ગામે થયો હતો. વર્ષ 2020માં તેમની 150મી જન્મજયંતિ મનાવવામાં આવે છે. આપણા માટે મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે કે 150મી જન્મજયંતિ આ જ વર્ષે આપણે મનાવી રહ્યા છીએ. એના અભ્યાસ વિશે મિત્રો વાત કરીએ. રાજકોટની બહુ જાણીતી તે સમયની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં તેઓ અભ્યાસ કર્યો અને આ સમયે ગાંધીજી પણ તેમના સહાધ્યાયી હતા. તો મિત્રો ખાસ યાદ રાખજો, ગાંધીજી તેમને એટલે કે સરદારસિંહ રાણાને સદુભાના નામથી બોલાવતા હતા. તો સદુભા આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે. ત્યારબાદ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યાં તેમને એ સમયના મહાન એવા લોકમાન્ય તિલક સાથે તેમણે મુલાકાત થઈ અને દેશના દેશભક્તિના રંગે તેઓ રંગાયા. ત્યારબાદ પુણેની ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ કર્યો. વિશેષ અભ્યાસ માટે તેઓ લંડનમાં ગયા અને લંડનમાં તેમણે વકીલાતની પદવી પ્રાપ્ત કરી. અને આ સમયે લંડનમાં રહેતા ક્રાંતિકારી શ્યામકૃષ્ણ વર્મા, મેડમ ભીખાજી કામા સાથે તેને મુલાકાત થઈ અને સશસ્ત્ર ક્રાંતિ તરફ તેઓ આગળ વધ્યા. મિત્રો ત્યારબાદ લંડનથી તેઓ ફ્રાન્સના પેરિસમાં ગયા અને પેરિસમાં એક જીવનચંદની એક ઝવેરાતની પેઢી ચાલતી હતી અને ઝવેરચંદની પેઢીમાં તેઓ ઝવેરાતના વ્યવસાયમાં રહ્યા અને ત્યાં તેઓ આગળ વધ્યા. મિત્રો ખાસ યાદ રાખજો કે જીવનચંદને તેના ઉપર વિશ્વાસ હતો અને જીવનચંદે પોતાનું પાછળનું જીવન મુંબઈમાં પસાર કરેલું અને એ સમયે જે જીવનચંદની જે પેરિસમાં જે પેઢી ચાલતી હતી એ સરદારસિંહજી રાણાને પોતે સોંપેલી હતી. આ પણ ખાસ મિત્રો યાદ રાખજો. મિત્રો વર્ષ 1909માં મદનલાલ ધીંગરા, બહુ જાણીતું નામ છે, મદનલાલ ધીંગરાએ એક કર્નલ વાયલીની હત્યા કરી હતી અને એ હત્યા કરતી વખતે જે રિવોલ્વર છે એ રિવોલ્વર મદનલાલ ધીંગરાને સરદારસિંહ રાણાએ આપી હતી. આ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. મિત્રો આગળ વધી બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ અહીંયા એ છે કે જ્યારે 1895માં કોંગ્રેસનું સંમેલન એ પુણે ખાતે ભરાયું. તો મિત્રો યાદ રાખજો કે 1885થી જે દેશ આઝાદ થયો ત્યાં સુધી કોંગ્રેસના સંમેલનો એ અલગ અલગ શહેરોમાં અલગ અલગ વ્યક્તિના અધ્યક્ષપણા હેઠળ યોજાતા હતા. તો 1895નું સંમેલન, કોંગ્રેસનું સંમેલન એ સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષપણા હેઠળ યોજાયું હતું. ત્યારે સુરેન્દ્રનાથ બેનર્જીના એક અંગરક્ષક તરીકે પણ સરદારસિંહજી રાણાએ બહુ મહત્વની ભૂમિકા ભજવી હતી. આગળ વધીએ મિત્રો, તેઓ ભારતને સ્વતંત્ર કરવા માટે રાણાએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, ઇન્ડિયા હાઉસ અને યુરોપમાં રહીને અલગ અલગ સંગઠનમાં તેમણે મહત્વપૂર્ણ સેવા આપી હતી. સરદારસિંહ રાણા પેરિસ ભારતીય સોસાયટીના સભ્ય તથા ભારતીય હોમ રૂલ સોસાયટીના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. મિત્રો 1907માં સામ્યવાદી દેશોનું એક કોન્ફરન્સ છે એ જર્મનીના સ્ટુટગઢ ખાતે યોજાઈ હતી. એમાં મેડમ ભીખાજી કામાની સાથે સાથે સરદારસિંહ રાણાએ પણ એમાં ભાગ લીધો હતો. મિત્રો ખાસ યાદ રાખજો અને એ સમયગાળા દરમિયાન મેડમ કામાએ ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ વિદેશની ધરતી પર ફરકાવ્યો હતો. અહીં મિત્રો આપણે કોમેન્ટ બોક્સમાં એક આપણે જવાબ આપવાનો છે કે બે જે જર્મનીમાં મેડમ કામાએ જે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો તેમની ડિઝાઇન છે એ કોણે બનાવી હતી. તો ડિઝાઇન કોણે બનાવી હતી એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ઇંગ્લેન્ડ દ્વારા તથા બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મની દ્વારા સરદારસિંહની ધરપકડ કરવામાં આવી હતી. આગળ વધી જે ભારતના જે વિદ્યાર્થીઓ છે તે લંડનમાં અભ્યાસ કરવા માટે જતા હતા અને મિત્રો યાદ રાખજો કે એ વખતે ઇન્ડિયા હાઉસ હતું, તો ઇન્ડિયા હાઉસમાં તેઓ રોકાતા હતા. તો એ સમયે સરદારસિંહ રાણાએ જે વિદ્યાર્થીઓને 2000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપતા હતા. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આઝાદ ભારતની પ્રથમ સંસદના એટલે કે સંસદ ભવનના જે 60 જેટલા સભ્યો હતા એ 60 જેટલા સભ્યોને તેમણે શિષ્યવૃત્તિ આપી હતી. એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને તેમની પાસે ઘણી બધી સંપત્તિઓ હતી. સંપત્તિઓ એ દેશની યુનિવર્સિટીને તેઓ દાનમાં આપી હતી. તો અહીંયા મિત્રો યાદ રાખજો કે 1917માં જે બનારસ ખાતે મદન મોહન માલવિયાએ જે બનારસ વિશ્વ યુનિવર્સિટી વિશ્વ વિદ્યાપીઠની જે સ્થાપના કરી હતી તો એમને પણ સરદારસિંહ રાણાએ દાન આપ્યું હતું. મિત્રો બીજો ખાસ એક નોંધવા જેવી બાબત એ છે કે એની પાસે રહેલા અંગત 1 લાખ જેટલા પુસ્તકોને પણ પુસ્તકો હતા એમણે પણ એમણે દાન કરેલું હતું. મિત્રો ઓક્ટોબર 1911માં
સરદારશ્રી રાણાની બ્રિટિશ સરકારે બ્રિટિશ સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી અકળાઈને કાઠિયાવાડના એજન્ટે જાહેરનામું બહાર પાડી તેમને બધા જ રાજકીય અપો છીનવી લીધા હતા. ઈસવીસન 1922ના બીજા વટહુકમ દ્વારા તેમને લીંબડી રાજ્યની તમામ મિલકતો સરકારે તેમને જપ્ત કરી લીધી હતી. મિત્રો, બીજું એ ખાસ વસ્તુ યાદ રાખવા જેવી છે કે જેઓ જ્યારે લંડનમાં તેઓ હતા ત્યારે તેમણે તેમના મિત્રો સાથે મળીને બોમ્બ બનાવવાની પદ્ધતિ વિકસાવી હતી. તો આ બોમ્બ બનાવવાની પદ્ધતિ વિકસાવવા માટે એક રશિયન લેડીઝ પાસેથી બોમ્બ બનાવવાનું પુસ્તક એણે ખરીદ્યું. અને બોમ્બ કેમ બનાવાય, તો બોમ્બ બનાવીને તેઓ ભારતમાં સપ્લાય કરતા હતા અને એ સમયગાળા દરમિયાન જે ભારતના સશસ્ત્ર ક્રાંતિ સાથે સંકળાયેલા હતા તેમને મદદ કરતા હતા. આ પણ ખાસ યાદ રાખવા જેવું છે. દેશ આઝાદ થયો ત્યારે ભારતના નાના મોટા જે દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાનું સરદાર સાહેબે એકીકરણ કર્યું અને આ જે દેશી રજવાડાઓ હતા એમના જે શાસકો રાજાઓ એના જે વારસદારો હતા એમને સાલિયાણા એટલે કે પેન્શન આપવાની શરૂઆત કરી. આ સમયગાળા દરમિયાન એક સુરેન્દ્રનગર જિલ્લામાં એટલે કે સુરેન્દ્રનગરના તેઓ રાજા હતા. તો એમણે સાલિયાણા લેવાનું એટલે કે પેન્શન લેવાનું સામેથી અસ્વીકાર કર્યો હતો અને પોતાની ભાગમાં આવેલી જે રકમ છે એ દેશના વિકાસ માટે વાપરવા માટેની સરકારને તેવી ભલામણ કરી હતી. તો મિત્રો, અહીંયા સરદારસિંહ રાણાનો રાણા સાથે સુભાષચંદ્ર બોઝની પણ મિત્રો મુલાકાત થઈ હતી. તો મિત્રો, ખાસ મિત્રો યાદ રાખવા જેવું છે કે જ્યારે 1940માં સુભાષચંદ્ર બોઝ એ ભારત દેશ છોડી તેઓ ભારતની આઉટ ઓફ ઇન્ડિયા જાય છે, ખાસ કરીને તેઓ જર્મનીમાં નાઝીવાદી શાસક હિટલરને મળે છે. તો હિટલર સાથે સુભાષચંદ્ર બોઝની મુલાકાત કરાવવામાં સરદારસિંહ રાણાનો ખૂબ જ મહત્વનો સહયોગ પ્રાપ્ત થયો હતો. મિત્રો, અહીંયા ફ્રાન્સની સરકાર તે સમયે જાણે તો સર્વોચ્ચ એવોર્ડ જે કહેવાય જેમાં શેવાલિયર, ખાસ મિત્રો યાદ રાખજો શેવાલિયર, તો રાણા સાહેબને એ શેવાલિયરના પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. મિત્રો ખાસ બીજું યાદ રાખી શકાય કે ગાંધીજી મૌન પાળતા હતા, આ બધા જાણો છો. તો જ્યારે સરદાર સાહેબ ગાંધીજીની મુલાકાત કરવા માટે આવ્યા હતા ત્યારે ગાંધીજી એ મૌન હતું. તો ગાંધીજી પહેલી વાર એમ કહેવાય કે સરદાર સાહેબની મુલાકાત સરદાર સાહેબને સાંભળવા માટે એને પહેલી વાર મૌન તોડ્યું હતું. આ પણ આપણા માટે ઐતિહાસિક ઘટના ગણી શકાય. બીજું એની એક ઈચ્છા હતી કે સોમનાથ મહાદેવ મંદિર, જે સોમનાથ જે છે જે મહાદેવ મંદિર છે ત્યાં તેની દર્શન કરવા માટે ગયા ત્યાં તેમણે પોતાનો અંતિમ શ્વાસ લીધો હતો. મિત્રો, આ દેશના આવા મહાન એવા ક્રાંતિકારી પ્રવૃત્તિ ભામાશા દાનવીર કહેવાય તેવા સરદારસિંહ રાણા, જે 2018માં એ સરદારસિંહ રાણાની 148મી જન્મજયંતિ નિમિત્તે www.sardarsinhrana.com વેબસાઇટનું લોકાર્પણ મોહનરાવ ભાગવત દ્વારા કરવામાં આવ્યું હતું. મિત્રો, ખાસ યાદ રાખજો વર્ષ 2020માં તેમની 150મી જન્મજયંતિ આપણે મનાવીએ છીએ. મિત્રો, તો મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશન સુરત દ્વારા પ્રકાશિત થયેલા અમારા પુસ્તકો એ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે યુપીએસસી, જીપીએસસી તથા વર્ગ 3ની કોઈ પણ પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે છે. એમાંથી વિશેષ માહિતી આપ પ્રાપ્ત કરી શકો છો. અમારા જે પુસ્તકો છે એ ફ્લિપકાર્ટ, એમેઝોન અથવા તમારી આજુબાજુમાં રહેલા બુક સ્ટોરમાં પણ ઉપલબ્ધ થઈ શકે છે. મિત્રો, આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં તમારું સજેશન આપો. આ સાથે અહીંયા વિડીયો પૂરો થાય છે. વંદે